જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જામનગર શહેરમાં ગત મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ 12 કલાક પછી પણ અવિરત રહેતા 11 ઇંચ વરસાદથી શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અવિરત ભારે વરસાદથી ઘણી ઇમારતો ક્ષતિગ્રસ્ત થયાની ઘટનાઓ બની છે. સત્યનારાયણ મંદિર રોડ પર દિવાલ ધરાશાયી થતાં તંત્રની ટીમો દોડી આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. એ જ રીતે ગોવાડફળીમાં તથા માંડવી ટાવર વિસ્તારમાં પણ દિવાલો ધ્વસ્ત થવાની ઘટનાઓ બની છે. શહેરની ઓળખ સમાન રણમળ તળાવ સંકુલમાં પણ 2 જગ્યાએ તળાવની દિવાલ તૂટીને તળાવમાં પડી ગઈ છે. તળાવની દિવાલો ક્ષતિગ્રસ્ત થતાં સાવધાનીના ભાગરૂપે આગામી 1 અઠવાડિયું રણમળ તળાવ સંકુલ બંધ રાખવાની કમિશનર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જલભરાવની સમસ્યા સર્જાઈ છે. ઘણી જગ્યાએ લોકોના ઘરોમાં ગોઠંડું પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે હાલારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.